જીવનમાં તો ઘણું બધું છે પણ આપણી ગાડી ક્યાંક ક્યાંક જ અટકી પડે છે જૂના સમયમાં તાવડી બાજુ આવતું તેમાં લોંગ પ્લે રેકોર્ડ એટલે કે તાવડી વાગતી એ તાવડીમાં જો ક્યાંક જરાક ખાડો પડી જાય તો પેલી પિન ત્યાં જ ફર્યા કરે ને એકનું એક વાગ્યા કરે કોક ધક્કો મારી પીન ખાડામાંથી બહાર કાઢે તો જ આગળનું ગીત વાગી શકે આપણી જીવન તાવડીમાં બે ખાડા હોઈ શકે એક અહમનો ને એક સમર્પણનો જીવનમાં બે જ વિકલ્પો કાં તો અહમમાં ઉભરાયા કરો ને કાં તો સમર્પણમાં ઢોળાયા કરો ડૉક્ટર વસંત જોશી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડોક્ટરેટ પણ એ તો એનું ખોળ્યું એનો માયલો તો ઓશો રંગે પાખો રંગાયેલો આચાર્ય રજનીશે તેમને પ્રથમ દીક્ષા આપી અને હવે તે કહેવાયા સ્વામી સત્યવેદાંત રજનીશપુરમ ઓરેગોનનું નિર્માણ કરવામાં તેઓ મુખરે હતા ઓશોએ પોતાના પછી જે ત્રણ જણને દીક્ષા આપવા પોતાના પ્રતિનિધિ નીમ્યા તેમાંના એક સ્વામી સત્ય વેદાંતને ઓશોના દેહને કાંધ આપવા ચારને ઓશોએ હક આપ્યો તેમાંના એક તે સ્વામી સત્ય વેદાંત ગુજરાતનું એક ગુમનામ છતાં અદ્ભુત ને ચેતનાભરું વ્યક્તિત્વ આપણી વચ્ચે હવે નથી એ ઓશોધામમાં સિધાવી ગયા છે ઓશોની જીવની લખવાનો ખુદ ઓશોએ જેમને આદેશ કરેલો તે સત્યવેદાંતજીના અનેક પુસ્તકો હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે તેમાંનું એક સરળતમ સમજ આપી જીવનની જટિલ વાતોને ગળે ઉતારતું પુસ્તક તે ચેતના કે પંખ સ્વામી સત્યવેદાંતજીએ અહમની ત્રણ જાળ અને સમર્પણના ત્રણ તળ સ્પષ્ટ કર્યા છે એ જો દિલમાં ઉતારી લઈએ તો સ્પષ્ટ થઈ જાય કે અહમની જાળમાંથી છૂટી સમર્પણની પાળ પર વિસામો કરીએ એ જ જીવનનો અર્ક છે અહમની ત્રણ જાળ આવી છે એક હું કેન્દ્ર છું બીજું મારો વિચાર મારો વિશ્વાસ મારી રીત જ સર્વશ્રેષ્ઠ છે અને ત્રણ સર્વ પર સ્વામિત્વ તો સમર્પણના ત્રણ તળ છે પહેલું વસ્તુઓ પ્રત્યે લેટ ગો કરવું બીજું વ્યક્તિઓ માટે લેટ ગો કરવું અને ત્રીજું સ્વયં પ્રત્યે લેટગો કરવું અહમ એટલે કેપિટલ આય સમર્પણ એટલે લેટ ગો જતું કરવું જેના માટે મોરારી બાપુ મંત્ર આપે છે ઇગ્નોરાય નમઃ જેને હું હું ને હું જ હોય જેને મારી વાત મારું માનવું મારો પ્રયાસ એમ બધામાં મારા મારી મારું હોય તે આપોઆપ આધિપત્ય ધરાવતા મત તો જીવ બની જાય અને જે હશે જવા દો કંઈ વાંધો નહીં થાય એ તો એમ જ હોય ને એવા ઉદ્ગારોથી વસ્તુ વ્યક્તિને ખુદને ભૂલવા તત્પર હોય તે સમર્પણ જીવ બની રહે છે અઘરું આમ પણ અહમ ખરાબ નથી પણ સતત અહમ જો સ્વકેન્દ્રીય જ બનાવી મૂકે તો ભયજનક છે જ્યારે તમે અસ્તિત્વને નકારવા લાગો કે તમે પ્રકૃતિની નોંધ લેવાનું ટાળવા લાગો ત્યારે સમજવું કે તમારો અહમ તમને ખાઈ જવા મથે છે હું ઈચ્છું તે જ બને એમ માનવું પહેલો વિકલ્પ છે તો જે છે તે છે એમ સ્વીકારવું એક બીજો વિકલ્પ છે તમારા તાવડી વાજાની પીન જો પહેલાં ખાડામાં અટકે તો અહમનો ઘોંઘાટ વાગે ને બીજા ખાડામાં ફરે તો સમર્પણનું સંગીત રણકે નિર્ણય મારે ને તમારે કરવાનો છે હા ક્યારેક પીન અહમના ખાડામાં અટકે તો સજાગ થઈને મારે ખુદે તેને આગળ ધકેલવાની છે અહમથી ડૂબી કેમ જવાય આ રહ્યું ઉદાહરણ ઓસ્કર વાઇલ્ડ ખ્યાત ચિંતક તેમને એકવાર એવું કહેવામાં આવ્યું કે તમારી પસંદગીના સો પુસ્તકોની યાદી બનાવી આપો ને તો એમણે કહ્યું મને ડર છે કે શક્ય નહીં બને મારાથી કારણ મેં તો બસ પાંચ જ પુસ્તકો લખ્યા છે જે પોતાનાથી બહાર કશું નિહાળતા જ નથી તે ચિંતક હોય તો પણ અહંભાવી જ છે જાગૃત વ્યક્તિ એ જ છે કે જેની આસ્થા સમસ્ત પ્રતિપૂર્ણ છે હું તો એક લહર છું જેમ પ્રવાહ વહેશે તેમ હું વહેતો રહીશ લહેરની આકાંક્ષા સાગરની ઈચ્છાથી ભિન્ન કેવી રીતે હોઈ શકે પાંદડું કદી વૃક્ષથી અલગ જીવન વિચારી શકે ખરું સ્વયંને સમુદ્રના એક બિંદુ તરીકે કલ્પીને હર પળ જાગૃત અને હર ઘડી જીવંત રહેવું તે જ તો સમર્પણ છે પહેલાં ભૌતિક વસ્તુઓ પછી સંબંધોનો મોહ અને છેલ્લે સ્વપ્રતિ લેટગો એ જીવન આનંદનો અર્ગ છે અહમ ભલે જીવે પણ એક્ટિવ રીતે રિએક્ટિવ રીતે નહીં સામે નહીં સાથે સામે પડવામાં ઈગો છે ને સાથે રહેવામાં લેટગો છે માલકીયત નહીં પણ અસલિયતનો સ્વીકાર આજ તો જીવનનો અર્થ